ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા 1.87 લાખના મુદ્દા માલ પર હાથ ફેરો કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 1.87 લાખના મુદ્દે માલની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. રાજપાડી ગામે કન્યાશાળા ફળિયામાં રહેતા કનુરબારી બીમાર થયા હોવાથી તેમના પત્ની અને પુત્રની સાથે ગત 17મીના રોજ મકાનને તાળું મારી વડોદરા દવાખાને સારવાર માટે ગયા હતા અને તેમના નાના ભાઈ મહેશ રબારીને ઘરની દેખરેખ રાખવા જણાવ્યું હતું. આ દરમિયાન ગત 19મીના રોજ સવારે 5-1 વાગ્યાના અરસામાં મહેશ રબારી તેમના ભાઈના બંધ મકાનને જોવા ગયા હતા ત્યારે મકાનના આગળના દરવાજાના નકુચા તૂટેલા હતા અને અંદર જઈને જોતા મકાનમાં રૂમમાં આવેલ 3 કબાટના લોક તૂટેલા હતા જ્યાં સામાન વેરબિખેર પડેલો હતો. મહેશ રબારીએ આ અંગેની જાણ વડોદરા ગયેલ તેમના ભત્રીજા ધાર્મિકને ફોન દ્વારા કરી હતી. તેમણે કબાટમાં મૂકેલ સોના ચાંદીના દાગીનાની માહિતી આપી હતી પરંતુ કબાટમાં મૂકેલ આ દાગીના જગ્યાએ જણાયા ન હતા તેથી 3 કબાટમાં મૂકેલ સામાનને તસ્કરો ઉપાડી ગયા હોવાની ખાતરી થઈ હતી. તસ્કરો મકાનમાંથી સોના ચાંદીના વિવિધ દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા 1.87 લાખનો મુદ્દેમાલ ઉઠાવી ગયા હોવાનું જણાયું હતું. તેથી મકાન માલિકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ રાજપાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.